રાજ્યના મહેસૂલ મંત્રી દ્વારા વલસાડ ખાતે યોજવામાં આવેલા મહેસૂલ મેળામાં એક વૃદ્ધ પોતાની જમીનને મામલે રજૂઆત કરવા આવ્યા હતા। આ વૃદ્ધ સરકારી ઓફિસોમાં ધક્કા ખાઈને કંટાળી ગયા હોવાને કારણે તેમણે મંત્રીની હાજરીમાં જ મામલતદાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। જો કે અન્ય કર્મચારી તેમને સમજાવીને કાર્યક્રમ સ્થળ પરથી દૂર લઈ ગયા હતા। રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા એક્સપ્રેસવે તેમજ બુલેટ ટ્રેનમાં જે ખેડૂતોની જમીન કપાતમાં જાય છે તેમને વળતર ચૂકવવા માટે મહેસૂલ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નવસારી બાદ વલસાડ ખાતે મહેસૂલ મેળામાં ઉમરગામ તાલુકાના જમીનના બે ચર્ચાસ્પદ કેસ સામે આવ્યા હતા, જેમાં ઉમરગામના ફણસા ખાતે આવેલી એક જમીનમાં છેલ્લા ઘણા વર્ષથી એક કેસ પેન્ડિંગ છે તેની વિગતો બહાર આવી હતી। ઉમરગામના હોલિયાભાઈ મંગળભાઈ ઘોડીએ મહેસૂલ મંત્રીની હાજરીમાં જ એવું કહ્યું હતું કે મારી જમીન બાબતે છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે। માજી આદિજાતિ મંત્રી રમણ પાટકર હાજર હતા, તેમના પર પણ તેમણે આક્ષેપ કર્યા હતા, તેમજ જાહેરમાં મામલતદારને મારી નાખીશું એવું નિવેદન પણ આપ્યું હતું, જેથી સમગ્ર કાર્યક્રમમાં સોપો પડી ગયો। જો કે અન્ય કર્મચારીઓ આ વડીલને સમજાવીને બહાર લઈ ગયા હતા। બીજી તરફ પોલીસે તેમની સામે અટકાયતી પગલાં ભર્યા હતા।